પાદરામાં બાઇક પર ઝેરી સાપને લટકાવી મશ્કરી કરતા યુવકનો વિડિયો વાયરલ થયો। આ વિડિયોમાં સાપ હાથમાં લટકાવી બાઇક સવાર પાદરા પરણામી અગરબત્તી પાસેથી પાદરા ડેપો તરફ જઈ રહ્યો છે। આ યુવકે એક સાપને હાથમાં ઊંધો પકડીને લટકાવેલો છે તેવું દેખાઈ રહ્યું છે। એટલું જ નહીં પરંતુ સાપને કોઈ ઉપર ફેંકવાનો પ્રયાસ કરીને બીવડાવવાનો પ્રયાસ કર્યો છે। આ જોઈને જીવદયા પ્રેમીઓ ખૂબ જ રોષે ભરાયા છે। જો કે આ યુવકો ક્યાંના છે, ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જઈ રહ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી। કોઈપણ પ્રાણી કે પશુ સાથે આ પ્રકારની હરકત કરવી તે યોગ્ય નથી, કારણ કે ગુજરાત સરકારના વન વિભાગના અધિનિયમ જીવ સૃષ્ટિના કાયદા મુજબ સાપે એક સુરક્ષિત જીવ ગણાય છે। તેથી આ રીતે તેને એક બાઇક પર લટકાવીને કોઈને બીવડાવવું તે એક પ્રકારનો ગુનો છે। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। મારું નામ આર્ય રોકી છે, હું પાદરા પ્રાણી જીવ સંસ્થાની વાઇલ્ડ લાઈફ ની સેવા આપી રહ્યો છું વન્યજીવ બચાવ કામગીરીની। આ જો જણાવવાનું કે અમને ગઈકાલથી આજ સુધીમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, એ વિડીયો અમને મળ્યો છે કે જે પાદરાના એરિયાની અંદર લાગી ગયો છે, કે જે એક સાપ એક બે માણસો છે બાઇક ઉપર સાપ મરી ગયેલો છે, કે જેવું તો એ ખબર નથી પણ એ સાપથી મશ્કરી કરતા રોડ પર, અને એ મશ્કરી ખરેખર ના કરાય આવી છે, એ વન્યજીવ અધિનિયમમાં આવે છે, એની પર કાયદેસર પગલાં લેવામાં આવે છે એ વિષય પર। પણ આજે ગૌરીવ્રતના દિવસે પણ આવી છોકરોને પણ એ વ્યક્તિ સાપથી બીવડાવતો હતો એવું પણ લોકોનું કહેવું છે, પણ તાત્કાલિક ધોરણે એ વ્યક્તિ પર એક્શન લેવાય અને કડકમાં કડક એને પર કાયદા પ્રમાણે એની પર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે।